नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। ધોરાજીમાં અતિવૃષ્ટિની સહાય બાબતે ધોરાજી શહેર તાલુકાનો સમાવેશ કરવા તથા સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા બાબતે શહેરના જાહેર માર્ગો પર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલાં પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે, ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી। ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામોમાંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવેલ છે। ત્યારે આ બાબતે ખેડૂત સરકારના રાહત પેકેજથી નારાજ થતા જોવા મળ્યા છે। આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકાના 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકસાની થવા પામી છે। તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યના પેકેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત થઈ રહ્યો છે। અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢીને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગણી કરવામાં આવી છે। આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂર છે અને કૂવાઓમાં બોરમાં પાણી છે, છતાંય ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાકને પાણી આપી શકતા નથી, જેથી ઊભા પાકો સુકાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવેની પણ માંગણી કરવામાં આવી છે। ધર્મેશ કંડોરિયા, બ્યુરો રિપોર્ટ, જેતપુર। ધોરાજી ખાતે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન ગયું છે। નદી કાંઠાની જમીનો ધોવાણી છે। જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેની અંદર ધોરાજી તાલુકાના 30 ગામમાંથી ફક્ત 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેડૂતોની માગણી છે કે ફરીથી રીસર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને ખરેખર નુકસાની ગઈ છે એ ખેડૂતોને વળતર આપવામાં આવે। સર્વે કરવાવાળી ટીમે આખાએ ધોરાજી તાલુકાની અંદર ઓફિસોમાં બેસી, પંચાયતમાં બેસી અને સર્વે કર્યો છે। એના આધારે ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડે છે। અને આ ઉપરાંત છેલ્લા 10 દિવસથી સતત વીજળીના ધાંધિયા PGVCL દ્વારા કરવામાં આવે છે। ખેડૂતોને કૂવામાં, બોરમાં પાણી હોવા છતાં પણ કપાસ, એરંડા જેવા જે પાકો છે પાકો સુકાઈ રહ્યા છે। 24 કલાકમાંથી ફક્ત 1 કલાક કે 2 કલાક જેટલી લાઇટ આપવામાં આવે છે આ વીજળીના ધાંધિયા બંધ કરવા અને ખેડૂતોના જે નુકસાની ગઈ છે એનો રીસર્વેની માગણી સાથે આજે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ખેડૂતોના પ્રતિનિધિઓ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના કૃષિમંત્રી અને ઊર્જામંત્રીને મળીને જે કાંઈ અગવડતાઓ ખેડૂતોને છે એની રજૂઆતો કરવાના છે। ધોરાજી તાલુકો અને ધોરાજી શહેરના ખેડૂતોને આજરોજ જે આવેદનપત્ર આપ્યું છે એમાં ખાસ કરીને ખેડૂતોને જે પાછતરા વરસાદને કારણે ઊભા પાકની અંદર જે નુકસાની ગઈ, ખેડૂતના મોંમાં આવેલ કોડિયો છીનવાઈ ગયો છે। ત્યારે જ્યારે સરકાર દ્વારા સર્વે કરવાની વાત કરી પરંતુ એ સર્વે કોઈ ખેડૂતના ખેતરે જઈ નહીં પરંતુ ઓફિસોમાં બેસીને સર્વે કરવામાં આવ્યો છે। ધોરાજી તાલુકાના માત્ર 4 ગામોનો જ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને જે નુકસાની ગઈ છે ખરા અર્થમાં એ નુકસાનીનું વળતર મળે તેમ નથી, જેથી આજરોજ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ખેડૂતોની જે પાકનું નુકસાન છે એ પાકનું રીસર્વે કરવામાં આવે તેવી અમારી માગણી છે। અને ખેડૂતોને છેલ્લા 10 દિવસથી વીજળીની અંદર જે સમસ્યા થાય છે એ સમસ્યા દૂર કરવામાં આવે, ખેડૂતોને સમયસર પાવર આપવામાં આવે એવી અમારી માગણી છે।